નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર મહિનાની જેમ આજે પણ આપણે જાણીએ કે ભાઈ આવનારો ઓક્ટોબર મહિનો મિથુન રાશિ માટે કેવો રહેશે મિત્રો મહિનાની શરૂઆતમાં જ મંગળ તુલામાં છે ત્રીજી તારીખે મંગળ તુલામાં પ્રવેશે આ સમયે છે ને આપણા મિત્રો આપણને કંઈક સત્તાકીય કામોમાં રસ લેવાનું કહે એનો ફોર્સ કરે એ તરફ આપણને ખેંચી જાય પણ આપણે જવાનું નથી આનું ધ્યાન અવશ્ય રાખજો પાંચ દસે બુધનો અસ્ત પૂર્વમાં થતો દેખાય તો મિત્રો આ સમયે તમારે તબિયતની કાળજી અવશ્ય રાખવાની છે આ સમયમાં કરેલું કોઈ સત્તાકીય કામ મોટી તકલીફ લઈને આવી શકે છે તો એનાથી દૂર રહેજો ચૌદ દસે સૂર્યગ્રહણ છે એ પણ દેખાવાનું નથી એટલે થોડી રાહત છે પણ અસર આપણી પર ન આવે એની કાળજી આપણે રાખવી જોઈએ આના પછી નવરાત્ર શરૂ થશે પંદર દસે આપને કુંભનું સ્થાપન કરીશું માતાનો ઘટ સ્થાપીશું સત્તર દસ સૂર્ય તુલામાં પ્રવેશે તો આ સમયે સંતાનો તરફથી તકલીફ આવતી દેખાય સંતાનોનું જે વર્તન છે એમાં બદલાવ આવે એ લોકો થોડીક અલગ પ્રકારનું વર્તન તમારી સાથે કરી શકે આ સમયે કોઈક વિજાતીય પાત્ર સાથે પ્રેમના અંકુર ફૂટી શકે છે એની તરફનું આકર્ષણ તમારું વધી શકે છે ત્રેવીસ દસે સાયન વૃશ્ચિકમાં હેમંત ઋતુનો પ્રારંભ થશે અઠ્ઠાવીસ દસે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે તો આ ચંદ્રગ્રહણ આપણે ત્યાં દેખાશે તો આપને પાળવાનું રહેશે આ વખતના ચંદ્રગ્રહણની અસર મિથુન રાશિવાળા પર થોડી પડતી દેખાય છે ભાઈ તો માનસિક સ્વસ્થતા ગુમાવતા નહીં કોઈ પણ નિર્ણય સમજી વિચારીને કરશો તો વધુ સારા ફાયદા થશે અને મિત્રો આવા સમયે જ્યારે આપણું મન આપણું માનતું ન હોય આપણા કંટ્રોલમાં ન હોય ત્યારે ત્યારે આપણે યોગ્ય નિર્ણય લેવા જોઈએ અને કોઈ મહત્ત્વના નિર્ણયમાં સમજ ન પડે તો એને ટાળવા જોઈએ ત્રીસ દસે રાહુમીનમાં અને કન્યામાં ગોચર કરશે આના પછી તમારું જે ધંધાકીય માળખું છે એમાં સંભાળીને ચાલજો કામ ધંધાની જગ્યાએ આ રાહુનું ગોચર જે થશે ને એ કામ ધંધાની જગ્યા પર રાજકારણ લાવશે તમારું ટેન્શન વધારશે તો ધ્યાન અવશ્ય રાખજો તો મિત્રો આ તો તમારા માટે આ મહિનાનું રાશિ ભવિષ્ય અને ગોચર પ્રમાણે કયો અગ્રહ તમને શું આપશે એની જાણકારી મેં તમને આપી તો મિત્રો હવે જોઈ લઈ આપણે થોડા ઉપાય તો મિત્રો હવે જોઈએ આપણે આ મહિનામાં કયા ઉપાય કરીએ તો આપણે બચી શકીએ તો મિત્રો સૌથી પહેલું તો તડકામાં નીકળો તો માથું ઢાંકીને લાઇટ કલરની ટોપી પહેરીને જજો અંધ વ્યક્તિને જમાડશો ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ તમે દાન કરી શકો છો બરાબર છે કોઈ અપંગ વ્યક્તિની સેવા કરી શકો છો કૂતરાને નિયમિત ખાવાનું આપો આ નાના નાના કાર્યોથી તમને ઘણી મોટી રાહત મળે અને જે મેં પહેલાં બે ઉપાય કીધા ને વ્યક્તિને જમાડવું ને માથા પર લાઈટ કલરની કેપ એ ઉપાય અવશ્ય કરજો તો આ મહિનામાં રાહુની અસરથી બહુ મોટી રાહત તમને મળે તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું ઉદયન ચોકસી આપશો અમને રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે